જો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ આસપાસમાં પાઠ 5 એનું નામ છે બીજ, એટલે કે સમજી ગયા હશો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં બીજ વિશે ઘણી બધી માહિતી જાણવાના છીએ. ગોપાલ તેના માસીના પરિવારથી આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. હવે તમારા ઘરમાં પણ આવું થતું હશે કે રાત્રે ચણા મગ બરાબર રાતે પલાળીને મૂકતા હોય છે. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે એમ વિચારી તેણે 4 વાટકી ચણા પલાળી દીધા. ઓ, તમને ખબર છે કે ચણા જ્યારે તમે પલાળો ત્યારે એ ફૂલાતા હોય છે. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું હશે? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું બધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. હવે શું આવ્યું શબ્દ ફણગાવવાનો? તો ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. તમને પણ ક્યાંક ડૉક્ટરે તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ફણગાવેલા કઠોળ એટલે કે ચણા ખાવા જોઈએ. ગોપાલની માતાએ 1/2 ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા. બરાબર, ફણગાવવા માટે શું કરવું પડે? ભીના કપડામાં બાંધવું જોઈએ. ચર્ચા કરો, તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? તમે અત્યાર સુધી કદાચ જોયું હોય તો કઈ વસ્તુ પલાળવામાં આવે છે? તેમાં ચણા, મગ, વાલ, તુવેર, વટાણા, ચોખા, આ વસ્તુ બધી શું કરવામાં આવે છે? પલાળવામાં આવે છે. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો? તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો તમે ચણા, મગ બરાબર આવી વસ્તુઓ ફણગાવીને વાલ પણ તું ખાઈએ છીએ બરાબર, અને એને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો ભીના કપડામાં બાંધીને બરાબર, અને તેમાં કેટલો સમય લાગે? તો એમાં 2-3 દિવસ લાગતા હોય છે. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર સલાહ આપે છે એનું કારણ, તો કારણ કે જે ફણગાવેલા કઠોળ છે એ પૌષ્ટિક કઠોળ છે. કેવો છે? પૌષ્ટિક બરાબર. માટે આવા ખોરાક ખાવાથી તમારા શરીરમાં કોષો ઉત્પન્ન થાય છે નવા અને વૃદ્ધિ પામે છે, જે તમને રોગો સામે એ કે લડવાની શક્તિ આપે છે, રોગ પ્રતિકારક શક્તિ આપે છે બરાબર. આટલું કરીશું. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજી પ્રવૃત્તિ કરો. થોડા ચણાને 3 વાટકી લો. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. પહેલી વાટકીમાં શું કરવાનું? 4-5 ચણા લેવાના અને વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં પણ 4-5 મહિના કપડાં રૂમાં વીંટીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં તેનું ધ્યાન રાખવું. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? સુકાવવું જોઈએ નહીં અને પાણી સતત મળવું જોઈએ. અને ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, પણ તેમાં બીજું કોઈ કંઈ મૂકવાનું નથી, પાણી નથી મૂકવાનું, કંઈ મૂકવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો
બે દિવસ પછી એટલે કે બે ત્રણ દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કર્યું અને ચણામાં થયેલા ફેરફારનો દર. હવે પહેલી વાટકીમાં આપણે શું કર્યું હતું તો એમાં પાણી ખાલી ભરી દીધું, બરાબર ચાર પાંચ ચણા નાખી વાટકીથી ભણી ભરી દો. બીજેને પહેલી વાટકીમાં હવા મળશે? હવા મળે છે? ના. બીજી વાટકીમાં? હા. ત્રીજી વાટકીમાં? હા. અહીંયા બંને હવા મળે છે પણ પહેલી વાટકીને હવા મળતી નથી. બીજેને હવા મળે છે? પહેલી વાટકીમાં પાણી, સોરી, પાણી મળે છે, હા, તો એમાં પાણી નાખ્યું હતું. બીજી વાટકીમાં? હા. ત્રીજી વાટકીમાં પાણી નાખ્યું નથી. રે ના. બીજામાં શું ફેરફાર થયો? બીજ કાળા પડી જશે. બીજ કેવા પડી જશે? પહેલી વાટકીમાં જે બીજ છે એ કાળા પડી જશે, કેમ કે એને હવા મળતી નથી. બીજ વાટકી બે તેમાં એને પાણી પણ મળે છે અને હવાય મળે છે, તો શું થશે? ફૂલીને મોટા થશે. અને વાટકી ત્રણ એમાં તો ખબર છે તમને હવા મળે પણ પાણી તો મળતું જ નથી, તો એ કોઈ ફેરફાર નહીં થાય. બીજમાં અંકુર ફૂટ્યા તો વાટકી એકમાં ના. કેમ? કેમ કે એને હવા મળતી, પાણી હવા મળતી નથી. વાટકી બેમાં અંકુર ફૂટ્યા તો હા, અને ત્રણમાં ના. કેમ? કેમ કે એને પાણી નથી મળ્યું, એકને હવા નથી મળી, બરાબર. એટલે બીજને ઉગવા માટે હવા અને પાણી ખૂબ જ જરૂરી છે. કહો અને લખો. હવે જ્યાં તમારે કહો અને લખો ચર્ચા કરો એવા જે શબ્દો પ્રશ્નો આપ્યા ને એ તમારે નોટમાં સ્વાધ્યાયમાં લખવાનું હશે, કેમ કે આપણને સ્વાધ્યાય અલગ રીતે આવતા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જોશું કઈ વાટકીમાં બીજમાં, કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તો બીજી વાટકીમાં. તમે આ વાટકી અને બીજી વાટકીમાં શું તફાવત જોઈ શકો છો? તો બીજી વાટકીના જે બીજ છે એનો વિકાસ થાય છે, મોટા થાય છે, જ્યારે પહેલી અને ત્રીજી વાટકીનો વિકાસ થતો નથી, મોટા થતા નથી. ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો ભીના કપડામાં બાંધવાથી એને પાણી અને હવા મળી રહે છે અને તેનો વિકાસ થાય છે. ઓકે, આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી, આવું કેમ? તો આપણે અગાઉ જોઈએ, બરાબર ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જોવાને છે તો આપણે આના વિશે હવે જોશું. પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો? તો માટીનું કૂંડું અથવા પોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો, તેના નીચેના છેડે એક કાણું પાડો, તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના ચાર પાંચ બીજ મૂકો, એક જ જાતના, તેને એમ ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. અને વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાય, મેથી, તલ, ગવાર, દાણા વગેરે. હવે તમારે અહીં શું કરવાનું છે તે બીજનું કોઈ પણ એક નામ લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે પ્રોજેક્ટ કરવાનો છે જાતે. બીજ વાવ્યા તારીખ, એની તારીખ લખવાની છે જે તારીખે વાવ્યો હોય, અને જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી તેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. તમે આ પ્રવૃત્તિ કરવાની છે, પ્રોજેક્ટ કરવાનો છે, એમાં તારીખ તમારે વાઇઝ લખવાની છે, જે તારીખે અલગ અલગ છોડની ઊંચાઈ કેટલી થઈ, કેટલા પાંદડા જોયા, અન્ય ફેરફાર તમારે અહીંયા દર્શાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે આપણને શોધી કાઢો. તો આ તમારે લોકો નોટમાં લખવાનું રહેશે. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? તો 5-6 દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો 0.5 સેમી જેટલો ફરક પડે. કેટલો? 0.5 સેમી. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? તો માટીમાંથી બહાર આવ્યા પછી, એટલે કે ચોથા દિવસે. કેટલા દિવસે? ચોથા દિવસે. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હા, દરરોજ નવા પાંદડા આવતા. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હા, છોડના થડ જાડા અને મજબૂત બનતા જાય છે. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો.
કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે કેમ એ તમે જોઈ શકો છો. બરાબર, તો જેનો છોડ પાણી પ્રકાશ હવા મળી રહેતું હોય એટલે તમે એ જોઈ શકો છો, એનો છોડ વધારે વિકાસ પામે. અને બીજ આધારે હવે ચર્ચા કરો, કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? આ પણ તમારે લખવાનું છે નોટમાં સ્વાધ્યાયમાં. તો તલ, કયા બીજને બહાર આવતા વધુ દિવસ લાગે? તલના બીજને. અને કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછો દિવસ લાગે? તો રાઈ. કયા બીજને? રાઈના બીજને બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા. કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં કેમ? તો તમે એ વિચારી શકો. બરાબર, કે એમાં કયા કયા એવા જે બીજ છે જે બિલકુલ ઉગ્યા બહાર આવતા નથી. પછી કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો આવું કેમ થયું હશે? તો સુકાઈ ગયો છે તો માટે એને પાણી નહીં મળ્યું હોય, અને પીળો પડી ગયો તો એને હવા નહીં મળ્યું હોય. બરાબર, આવું કેમ થાય? તો વિદ્યાર્થીઓ જે છોડને પાણી ના મળ્યું હોય ત્યારે સુકાઈ જાય છે, અને હવા ના મળે ત્યારે પીળો પડી જાય છે. છોડને પાણી ન મળે તો શું થાય? તો છોડને પાણી ન મળે તો એ સુકાઈ જાય છે, એનો વિકાસ થતો નથી. બરાબર, વિચારો અને કહો. આ પણ તમારા નોટમાં લખવાનું. બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર વિદ્યાર્થી મિત્રો ગર્ભ હોય છે, જે વિકાસ કે મોટા થવાની ક્ષમતા ધરાવે છે. બીજને મોટું થવાની ક્ષમતા ધરાવે છે. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને? તો જ્યારે નાના બીજ હોય છે ત્યારે તે જમીનમાંથી પાણી શોષીને મોટો થાય છે, અને આ રીતે ધીરે 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 તેનો વિકાસ થતો જાય છે, એટલે કે છોડમાંથી ઝાડ બની જાય છે. ધરાવ વિદ્યાર્થી મિત્રો, વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાય? વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરવાનું છે તમારા. કલ્પના કરો કોઈ એવું ચિત્ર છે જે ચાલતું હોય અને એનું તમારે ચિત્ર દોરવાનું છે, કલ્પના કરવાની છે, અનુમાન કરવાનું. એવું કયું ચિત્ર કેવું હશે? કોઈ ચાલતું ચિત્ર છોડ કેવો લાગે એ વિચારીને તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે નોટમાં. બરાબર, શોધી કાઢો. શું કોઈ છોડ બીજ વગર ઉગે? તો હા, એમાં બટેકાનું જે છે એ બીજ વગર ઉગે છે, કે બટેકાના વાવેતર વખતે એના આંખ જે હોય છે ને ઉપરનો ભાગ એ રાખવામાં આવે છે, બીજને રાખવામાં આવતું નથી. બીજા એવા કયા છે તો આપણે જોઈએ તો ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ અને બોરડી, આ બધા એવા છોડ છે જે બીજ વગર ઉગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો બીજને ઉગવા માટે શું જરૂરી છે? બરાબર, તો હવા અને પાણી જરૂરી છે. પછી કયા બીજ ઝડપથી ઉગે, કયા બીજ ધીમે ધીમે ઉગે છે, બરાબર એ આપણે જોયું. અને પાણી ન મળવાથી શું થાય, ફણગાવાથી શું થાય? કેમ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે અહીંયા સુધી રાખશું, બીજો વિભાગ પછીના લેક્ચરમાં જોઈશું. ચલો આવજો.